નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આપણા લેસન નંબર 5માં આગળ અભ્યાસ કરશું અને આપણો આગળનો અભ્યાસ છે વિચરતી અને વિમુક્ત જાતિઓ. આગળ આપણે જેના વિશે જોવાનું છે એ છે જે જુદી જુદી વિચરતી જાતિઓ છે અને જુદી જુદી જે વિમુક્ત જાતિઓ છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો વિચરતી અને વિમુક્ત જાતિઓ વિશે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિચરતી અને વિમુક્ત જાતિઓ વિશે આપણે અહીંયા જોઈએ તો વિચરતી અને વિમુક્ત જાતિના લોકો છે એ પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા હતા, એટલે એને વિચરતીઓ જાતિઓ કહેવામાં આવે છે. વિચરવું એટલે શું? તો કે એક સ્થળેથી બીજા સ્થળે ફરતા રહેવું, બરાબર. એટલે આજે જનજાતિના લોકો છે એ પોતાના પશુઓ, અહીંયા તમને આટલા બધા બળદગાડા છે એનું ચિત્ર છે એ આપણને જોવા મળે છે કે લોકો પોતાનો માલ સામાન કે વસ્તુઓ એની ઉપર લાદી અને આખો જન સમુદાય છે, બરાબર, કોઈ એક વ્યક્તિ નહીં પણ આખો સમુદાય છે એ એક સ્થળેથી બીજા સ્થળે ફરતા રહેતા હોય છે, વિચરતા રહેતા હોય છે, બરાબર. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું અને જ્યારે વિચરતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા ત્યારે પોતાની સાથે પોતાના પશુઓને પણ લઈ જતા હતા, બરાબર. એટલે એનું મોટાભાગનું જીવન ધોરણ છે એ પશુપાલન ઉપર આધારિત છે એ જોવા મળતું હતું. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી, કે જે એક જગ્યાએ રહેતા એવા જે સ્થાયી ખેડૂતો છે એની પાસેથી પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરી લેતા હતા, બરાબર. એને જે કપડાં હોય, વાસણ હોય અને અન્ય કોઈ પણ વસ્તુની જરૂર હોય, બરાબર, તો એ જે તે ખેડૂતો છે અથવા તો જે તે વેપારીઓ છે એની પાસેથી પોતાની જરૂરિયાતની વસ્તુઓ લઈ લેતા હતા અને પોતે જે પશુપાલન કરી અને જે ઉત્પાદન કરતા ઊન છે, ઘી છે, એવી વસ્તુઓ છે એને બદલામાં દેતા હતા અને આમ વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા, બરાબર. તો વિનિમય એટલે શું? તો કે જ્યારે એક વસ્તુના બદલામાં નક્કી કરેલા એકમોમાં આપણે અન્ય વસ્તુની ચૂકવણી કરીએ, પૈસાની નહીં, અન્ય વસ્તુઓની ચૂકવણી કરીએ ત્યારે એને વસ્તુ વિનિમય કહેવાય છે. વિનિમય સામાન્ય અર્થ છે કોઈ પણ વસ્તુના બદલામાં એની કિંમત ચૂકવવી, એટલે વિનિમય થઈ જાય, બરાબર. આપણે દુકાને જઈએ છીએ તો તમે 10 રૂપિયાની વેફર લ્યો તો 10 રૂપિયા તમે દુકાનદારને આપો અને દુકાનદાર તમને વેફર આપે, તો આ એક જાતનો વિનિમય જ થયો. પણ આ લોકો છે એ શું કરતા હતા? તો કે પોતે પશુપાલન કરતા હતા એટલે ઊન છે, ઘી છે, બરાબર, ઘીની બનાવટો છે, આવી વસ્તુઓ પોતાની પાસે હોય એટલે પોતાની જરૂરિયાતના કપડાં છે, વાસણ છે, અનાજ છે, આવું ખરીદતા અને એના બદલામાં પોતે જે વસ્તુ છે એ ઉત્પાદન કરતા, એ વસ્તુ છે એ જે તે લોકોને આપતા હતા, બરાબર. એટલે આવી રીતના પોતે છે એ વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ અને વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી હતી, બરાબર. ઘણી બધી જાતિઓના લોકો શું છે? તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પોતાની પાસે છે બળદ છે, ઊંટ છે, બળદગાડા છે, ઘોડા છે, આ જે કોઈ પણ પશુઓનું પાલન કરતા હતા, જે કંઈ પણ પશુધન તેની પાસે રહેતું એ પશુઓ ઉપર પોતાનો માલ સામાન વસ્તુઓ છે એ જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે લઈને જ ફરતા, એટલે એની ઉપર લાદી દેવું. લાદી દેવું એટલે શું? એની ઉપર એ ભારનું વહન કરવું, એની ઉપર એ બધો ભાર છે એ ચડાવી દેતા અને એ પશુઓને લઈ અને હાલતા થઈ જતા એક જગ્યાએથી બીજી જગ્યાએ તે વસ્તુઓ છે એનું ખરીદ વેચાણ પણ કરતા હતા, બરાબર. તો હવે
હવે આપણે નેક્સ્ટ જે મહત્ત્વની જાતિ છે એના વિશે અભ્યાસ કરવાનો છે, ને એ છે વણઝારા. બરાબર, ભારત અને ગુજરાતના સંદર્ભમાં આપણે વણઝારાનો અભ્યાસ કરવાનો છે. બરાબર, વણઝારો છે આવા શબ્દ આપણે ઘણીવાર સાંભળેલા હશે. તો આ વણઝારા છે એ શું છે? તો કે એક જાતિ છે. આખી આપણી જે આપણે જનજાતિ અને જાતિઓનો અભ્યાસ કરીએ છીએ એમાં વણઝારા એક જાતિ છે. આ બધી જ વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા છે એ સૌથી અગત્યના હતા, કારણ કે સૌથી પ્રસિદ્ધ થયેલી આ એક જાતિ છે. અને તેનો સમૂહ એટલે કે ટોળી આખી, એને શું કહેવામાં આવતી હતી? ટાંડા. વણઝારા જાતિના સમૂહને ટાંડા કહેવામાં આવતું હતું. બરાબર, અલાઉદ્દીન ખિલજી કે જે આપણે પદ્માવત પિક્ચરમાં જે જોયું ને એ જ અલાઉદ્દીન ખિલજી છે, એ દિલ્હીના બજારોમાં પોતાનું અનાજ અને ચીજવસ્તુઓ લાવવા અને લઈ જવા માટે જે આ વણઝારાઓ છે એનો ઉપયોગ કરતો હતો. અને વિદ્યાર્થી મિત્રો, આ વણઝારા જાતિનો અભ્યાસ કરવા માટે તમારે ગુજરાતીમાં એક લેસન આવતો, લાખો વણઝારો. બરાબર, તો એ આપણને આ વણઝારી જાત છે, વણઝારાઓની જે જાત છે એનું દર્શન કરાવે છે. એ વણઝાર જાતનો જે વ્યક્તિ હતો. બરાબર, તો અહીંયા અલાઉદ્દીન ખિલજી છે એ દિલ્હીના બજારો સુધી પોતાનું અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે જે વણઝારાઓ છે એનો ઉપયોગ કરતો હતો. અને બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો ઉપર અનાજ છે એ લાદી અને શહેરમાં વેચવાના જે એના કાર્યો છે એનો ઉલ્લેખ છે એ જોવા મળે છે. કે તે સમયે તો કોઈ સાધન વ્યવસ્થા તો હતી નહીં. બરાબર, તો અહીંયા વણઝારાઓ છે એ પશુપાલનનો મુખ્ય વ્યવસાય કરતા, એટલે એના પાસે પશુઓ મોટા પ્રમાણમાં હતા. એટલે અહીંયા અલાઉદ્દીન ખિલજી છે કે જહાંગીર લઈ લ્યો, તો જહાંગીર પણ છે એ જે અનાજનું ઉત્પાદન થતું હતું. બરાબર, તો એ વણઝારાના બળદો ઉપર એ અનાજને લાદી અને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ છે એ આપણને જોવા મળે છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પીઠ ઉપર મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. બરાબર, જે સમયે યુદ્ધની પરિસ્થિતિ સર્જાતી એ સમયે યુદ્ધના સ્થળોએ બધું અનાજ ને બધી વસ્તુઓ એકસાથે ના લઈ ગયા હોય, જ્યારે વણઝારાઓ છે આ અનાજ અને જે જરૂરિયાતની વસ્તુઓ હોય એ લાવતા હતા. કેની ઉપર? તો કે પોતાના જે બળદો છે એની પીઠ ઉપર લાદીને જે તે યુદ્ધના સ્થળો સુધી મુઘલ સૈનિકોની જરૂરિયાતોને સંતોષતા હતા. તો એક રીતે આપણે જોઈએ તો વણઝારા છે એ ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા, કે વેપાર માટે જે વાહન વ્યવહાર છે એનો કામ છે એ કોણ કરતું હતું? તો કે વણઝારાઓ કરતા હતા. એટલે ભારતમાં પણ દેશની રાજ્ય વચ્ચે આ કામ કરી આપતા હતા, તે ઉપરાંત ભારતને વિદેશ સાથે પણ જોડનારી આ એક કડી હતી. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતમાંથી બહાર જતી હતી. બરાબર, આપણે જે રીતે જોયું કે જ્યાં સુધી દરિયાઈ માર્ગની શોધ નહોતી થઈ ત્યાં સુધી ભારત છે એ જમીન માર્ગથી જ અફઘાનિસ્તાન પાકિસ્તાનની ઉપરનો ભાગ છે. બરાબર, તો ત્યાંથી જ આપણો વેપાર છે એ જમીન માર્ગે થતો હતો. એટલે આ જમીન માર્ગે વેપાર કરવાનું કામ છે એ કોણ કરતું હતું? વસ્તુઓ લઈ આવવા લઈ જવાનું કામ તો કે આ વણઝારાઓ જ કરતા હતા. અને તે સમયે એટલી વાહન વ્યવસ્થા પણ વિકસિત નહોતી, એટલે પોતાના જે પશુઓ છે એની ઉપર લાદી અને વસ્તુઓ છે એ જે આપણા એશિયાના અન્ય દેશો છે બરાબર એને આ ચીજ વસ્તુઓ પહોંચાડતા હતા. અને ભારતમાં પણ અન્ય દેશોમાંથી જે જરૂરિયાતની ચીજવસ્તુઓ છે એ વણઝારાઓ દ્વારા લઈ આવવામાં આવતી હતી. એટલે
આ વણઝારાઓ છે એ એક વાહન વ્યવહારના કાર્ય તરીકે આપણા ભારતમાં છે કાર્ય આપતા હતા એવું પણ આપણે કહી શકીએ છીએ. આગળ આપણે જોઈએ તો જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ, તે લોકોની સંસ્કૃતિ કેવી હતી બરાબર, એના વિશે પણ આપણે જોવાનું રહીએ. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ છે એ ઘેટા, બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. તો સંકળાયેલી જોઈ, કારણ કે એ લોકોનો મુખ્ય વ્યવસાય છે, વણઝારાઓનો તો મુખ્ય વ્યવસાય છે એ પશુપાલન જ હતો બરાબર. તો પશુઓનું પાલન પોષણ કરી અને ઘણા બધા પશુઓ હોય તો પછી એનું વેચાણ પણ કરતી હશે બરાબર. જેમાં વિચરતી વિમુક્ત જાતિઓ છે કેનું કેનું, ઘેટા, બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદ, આ બધા પશુઓનો છે એ વેપાર સાથે સંકળાયેલી હતી. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા હતા બરાબર. એટલે આપણે એનો હસ્તકલાનો હુનર છે એ કહી શકીએ, કે જુદી જુદી જાતિના નાના મોટા ફેરિયા હોય એ શું કરતા, તો કે એક ગામથી બીજા ગામે જાય, પછી હાથે બનાવેલા દોરડા હોય, ઘાસની ચટાઈ હોય બરાબર, અને મોટા થેલા છે આ બનાવેલું હોય એને જે તે ગામ કે જે તે સ્થળે જઈ અને વેચતા હતા બરાબર. અને કેટલીક વિચરતી જાતિ વિમુક્ત જાતિઓમાં કાંગસિયા એટલે કે વાળ ઓળાવવાનો દાંતિયો, મોડવાનો સમાવેશ થતો હતો અને જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે પણ જોડાયેલા હતા બરાબર. શું કરતા હતા, તો કે વાળોવાના દાંતિયા છે, મોડવાનો છે અને બંગડી છે અને સૌંદર્ય પ્રસાધન છે બરાબર, શ્રૃંગારના જે સાધનો હોય, પ્રસાધનો હોય એ એના વેપાર સાથે જોડાયેલા હતા. અને વિદ્યાર્થી મિત્રો, હજી પણ થોડા વર્ષો પહેલાં જ આ જે જાતિઓ છે એ આવા વેપારો સાથે સંકળાયેલી હતી અને બહારથી ઘણા બધા લોકો છે એ આવી વસ્તુઓ લઈ અને હજી પણ આપણી શેરીઓને બજારોમાં જતા આવતા છે. આપણે દાદાને એને પૂછીએ તો આપણને ખ્યાલ આવે કે આવા લોકો જ છે એ આવી વસ્તુઓનું વેચાણ છે એ કરતા હતા બરાબર. એટલે આ એના મુખ્ય વ્યવસાયો શું હતા, ફરી પાછું એકવાર નજર કરીએ, તો કે ઘેટા, બકરા, ઘોડા, ગાય, ભેંસ, બળદ જેવા જે પશુઓ છે એનો વેપાર કરતા હતા. પછી વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ છે એક ગામથી બીજે ગામ જઈ અને જાતે બનાવેલા હસ્ત ઉદ્યોગ કહી શકીએ એવા દોરડા, ઘાસની ચટાઈ, મોટા થેલા છે એને વેચતા હતા. અને કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં છે એ કાંગસિયા, મોડવાનો અને બંગડી અને સૌંદર્ય પ્રસાધનો છે એના વેપાર સાથે જોડાયેલા હતા. તો કેટલીક વિચરતી જાતિઓમાં નટ બરાબર, નટ એટલે શું, તો કે આપણને જે દોરી ઉપર લટકાઈને જુદા જુદા ખેલ બતાવે એને નટ કહેવાય. નટ છે એને બજાણિયાઓ છે એનો સમાવેશ થતો હતો અને તેઓ વિવિધ અંગ કસરતો કરી અને લોકોનું મનોરંજન છે એ કરતા હતા. એટલે નટ, બજાણિયા અને જુદી જુદી અંગ કસરતો કરી અને લોકોનું મનોરંજન કરતા હતા, જેમાં ગુજરાતમાં છે એ વણઝારા, માલધારી, નટ બજાણિયા, કાંગસિયા જેવા વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે બરાબર. ગુજરાતની મુખ્ય જનજાતિઓ છે, વિચરતી જાતિઓ છે એ કઈ છે, તો કે વણઝારાઓ, પછી માલધારી જેનું મુખ્ય વ્યવસાય પશુપાલનનો હતો, પછી નટ, બજાણિયા, પછી કાંગસિયા, આ બધી છે એ ગુજરાતની વિમુક્ત વિચરતી જાતિઓ છે એ જોવા મળે છે. આ બધી જનજાતિઓ ઉપરાંત બરાબર, આપણે નટ છે એના ખેલ છે, તો આપણો પોરબંદરનો જે આપણે
સાતમ આઠમનો મેળો છે વિદ્યાર્થી મિત્રો, એ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે આપણા ગુજરાતમાં પણ, એમાંય આપણા પોરબંદરમાં નટનો ખેલ છે એને હજી આપણે ચોપાટીએ જોઈએ તો જોઈ શકીએ છીએ. અત્યારે તો નથી જોવા મળતો, પણ જ્યારે આપણો સાતમ આઠમનો મેળો ભરાય છે ત્યારે ચોપાટી કિનારાનો જે વિસ્તાર છે ત્યાં આવા નટના ખેલ છે એ જોવા મળે છે. લાકડીઓ બે સાઈડ બાંધી અને એની ઉપર દોરી બાંધેલી હોય અને એની ઉપર કોઈ નાની છોકરી કે કોઈ ભાઈ છે એ માથા ઉપર કોઈ વસ્તુ રાખી અથવા તો હાથમાં લાકડી રાખી અને તે દોરી ઉપર ચાલે છે, એ નટના ખેલ કહેવાય છે. પછી એ ઉપરાંત આપણે જે મદારીના ખેલ છે એ આજથી 8-10 વર્ષ પહેલાં પણ મદારીના ખેલ છે એ જોવા મળતા હતા. તો આ મદારીના ખેલ પણ જે આ વિચરતી જાતિઓ છે એના દ્વારા કરવામાં આવતા હતા અને તે લોકોનું પ્રભુત્વ છે, વર્ચસ્વ છે એ માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં પણ નહીં પણ શહેરી વિસ્તારોમાં પણ એ લોકોની આવી કારીગરીના કારણે, કામના કારણે જોવા મળતું હતું. પરંતુ હવે ધીરે ધીરે છે એ આ લોકોનું અસ્તિત્વ છે એ જોખમાં તો જાય છે. જેમ સંસ્કૃતિનો, એ લોકોની સંસ્કૃતિ છે એ લુપ્ત થતી જાય છે કારણ કે આધુનિકરણની અસર અને નવી સમાજ વ્યવસ્થા, નવી અર્થવ્યવસ્થાની અસર છે એ આ લોકોના જીવન ઉપર જોવા મળે છે. તો હવે આપણે આગળ જોઈએ કે જનજાતિઓમાં આવેલું સાંસ્કૃતિક પરિવર્તન, બરાબર, એ લોકો જે પોતાનું જીવનધોરણ, જે સંસ્કૃતિથી જીવનધોરણ જીવતા હતા એમાં જે પરિવર્તન આવ્યું છે એ આપણે જોવાનું છે. તો અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધવા લાગી, બરાબર. પહેલાં છે એ લોકોની એટલી જરૂરિયાતો હતી નહીં, પોતાની જરૂરિયાતોની બધી જ વસ્તુઓ છે એ પોતે જાતે ઉત્પાદિત કરતા, સ્વહસ્તે બનાવી લેતા, એટલી ઓછી જરૂરિયાતો સાથે એ લોકો જીવતા હતા. પણ ધીમે ધીમે જે અર્થવ્યવસ્થા ફેરવાણી, સમાજમાં જે પરિવર્તનો આવ્યા એના કારણે આજે વિચરતી જાતિના લોકો છે, જનજાતિના લોકો છે એ લોકોની જરૂરિયાતો પણ વધવા લાગી અને નવા કલાકૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતા છે એ ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો, બરાબર. સમાજમાં જાતિ પ્રથા છે એ આવી અને સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત કરવામાં આવ્યો. સામે બીજી બાજુ જોઈએ તો ઘણી બધી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી અને તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આપણું જે માળખું જોઈએ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, બરાબર, અને અધર્સ. તો તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામના ફોર્મ ભરો, કોઈ જગ્યાએ પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરતા હોય એને કોઈને તમે જોવો તો તમને પૂછે છે કે તમે કઈ જાતિમાં આવો છો, બરાબર. તો આ શું છે? તો કે જાતિ આધારિત થયેલું વિભાજન છે. કોઈ એસસીમાં આવે, કોઈ એસટીમાં આવે, કોઈ ઓબીસીમાં આવે, કોઈ અન્ય કે અધર્સમાં આવે, બરાબર. તો આ આખું જાતિઓનું જે વિભાજન થયેલું છે એ માળખું છે એ આપણને બતાવે છે. એટલે આમાંથી જુદી જુદી જ્ઞાતિ આધારિત છે એ સમાજમાં આ લોકોને, ઘણી બધી જ્ઞાતિઓમાં આ લોકોને સમાવી લેવામાં આવ્યા છે અને તેમને એક જાતિનો દરજ્જો છે એ આપવામાં આવ્યો છે. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની છે. પહેલા વર્ણ વ્યવસ્થા હતી, બરાબર. કેટલા વર્ણ હતા? 4, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એના આધારે આખી સમાજ વ્યવસ્થા છે એની રચના થઈ હતી. પરંતુ હાલમાં એ વર્ણ વ્યવસ્થા છે એનું અસ્તિત્વ જોવા મળતું નથી. વર્ણ વ્યવસ્થા સંપૂર્ણપણે નષ્ટ પામી છે અને એની જગ્યાએ અત્યારે જાતિ વ્યવસ્થા છે, જાતિ સમાજના સંગઠનો છે
એની રચના થઈ છે. તો ધીરે ધીરે આ સમાજમાં જે આવેલું પરિવર્તન છે એમાં જે જાતિ આધારિત વ્યવસ્થાની રચના થઈ એમાં આ જાતિ જુદી જુદી જાતિ અને જનજાતિના લોકો વિચરતી જાતિના લોકોને છે એ જુદી જુદી જાતિઓમાં સ્થાન આપવામાં આવ્યું છે અને જે તે જ્ઞાતિ કે જે તે સમૂહ સાથે એ લોકોને જોડી દેવામાં આવ્યા છે. બરાબર, તો એમની જે સંસ્કૃતિ હતી એમાં પણ પરિવર્તનનું કારણ છે એ આપણી આધુનિક અર્થવ્યવસ્થા અને જે સમાજની જરૂરિયાતો છે, જે નવી ટેકનોલોજીકલ શોધો છે અને નવી આપણી રાજ્ય વ્યવસ્થા છે એના આધારે આ લોકોના જીવન ધોરણમાં પણ પરિવર્તન છે એ જોવા મળે છે અને એની સંસ્કૃતિ છે, એનું જીવન ધોરણ છે. બરાબર, એને જાળવી રાખવા માટે પણ સરકાર છે એ ઘણા બધા પ્રયત્નો છે, ઘણી બધી મહેનત છે એ કરે જ છે, પરંતુ તેમના કૌશલ્યના આધારે તેમાં સમુદાયો છે એને મુખ્ય રીતે વહેંચવામાં આવ્યા છે. તો હવે આપણે નેક્સ્ટ આગળ છે એ વિડીયોમાં વનવાસી અને વિચરતી જાતિનો ઉપલબ્ધિઓ એટલે કે એને જે હાંસલ કરેલી કળાઓ છે એની વિશેષતાઓ છે એના વિશે અભ્યાસ કરશું. એમાંય ખાસ કરીને આપણે બે જાતિઓ વિશે અભ્યાસ કરશું, એક છે ગોંડ અને બીજું છે અહોમ. બરાબર, તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જે વણઝારાઓ છે ભારતના અને ગુજરાતના સંદર્ભમાં તેનો અભ્યાસ કર્યો હતો. હવે પછી આગળ આપણે જનજાતિઓ અને વિચરતી જાતિઓની જે સંસ્કૃતિ છે કે કયો વ્યવસાય કરતા હતા અને કેના કેના નામે ઓળખવામાં આવતા હતા તેના વિશે જોયું. ત્યારબાદ આપણે જે જનજાતિઓ છે એની સંસ્કૃતિમાં જે જે પરિવર્તનો આવ્યા કે જેમ આપણો સમાજ છે, આપણો દેશ છે આગળ વધતો ગયો એની વ્યવસ્થામાં જેવી રીતે પરિવર્તનો આવ્યા એમ એ જુદી જુદી જનજાતિઓ છે એના જીવન ધોરણમાં પણ જે પરિવર્તનો આવ્યા એની જરૂરિયાતો વધી, પછી એનો સમાવેશ જુદી જુદી જાતિઓમાં કરવામાં આવ્યો એના કારણે એની સંસ્કૃતિમાં જે પરિવર્તનો આવ્યા એના વિશે આપણે આ વિડીયોમાં અભ્યાસ કર્યો.